धोरण सात गुजराती प्रथम सत्र तेमा पहलू प्रकरण छे मेला मा जे एक चित्रपाठ छे। अहीं स्क्रीन ऊपर तमे जोई शको छो जे मेलानु चित्र आप्यु छे ते चित्र ध्यानपूर्वक जोवानु छे अने पाठ मा आपेला प्रश्नोना जवाब आपणे लखवाना छे। साथे साथे आपणे ख्याल पण आवे कि मेला मा शुं शुं होय छे ते बाबते आपणे एक सरस मजानुं नानकडुं एनिमेशन पण जोईए अने त्यारबाद आपणे मेळा जेवुं ज बीजुं कोई चित्र तमारी पासे होय तो तेनी पण चर्चा करीशुं। तो शरू करीए, मेळामां चित्रवार्ता छे अने आपणे तेने एनिमेशन स्वरूपे जोईए। चित्रपाठ एक मेळामां। बाळ दोस्तो, केम छो? आजे तो आपणे સૌએ મેળામાં જવાનું છે। મેળામાં બહુ મજા પડે, નહીં? જુઓ ચિત્ર, મેળાનું જ ચિત્ર છે આ। બરાબર જુઓ, શું શું દેખાય છે? કોઈને ચકડોળ દેખાશે, કોઈને સાપ બતાવતો મદારી ને કોઈને દોરડે ચાલતી છોકરી દેખાશે, અને પેલા ખૂણામાં મોતનો કૂવો। અરે અરે, બધું તો હું નહીં કહું જ, તમે પણ મેળાને બરાબર જાણો છો, તો ચાલો આગળ। બાળ દોસ્તો, મેળે તો પહોંચી ગયા। જાત જાતની અને ભાત ભાતની દુકાનો દેખાય છે, જાત જાતનો પહેરવેશ પહેરી લોકો મેળામાં દેખાય છે, પણ આપણે તો સૌથી પહેલાં ચકડોળમાં બેસીશું। આહા, કેવડું મોટું ચકડોળ! અરે, ઉપરથી જુઓ, નીચે જાણે માણસોનું કીડિયારું ઉભરાયું ના હોય! લ્યો, ચકડોળના આપણા આટા પૂરા, હવે આગળ જઈએ। બાળ દોસ્તો, આ બાજુ જુઓ, મેળામાં લોકો કેવા કેવા કરતબ બતાવે છે। અહીં દોરડા પર એક નટ હાથમાં લાકડી લઈને ચાલી રહ્યો છે। બાળ દોસ્તો, એ નટ ચાલી કેવી રીતે શકે? તેનો જવાબ તમારા વિજ્ઞાન શિક્ષક પાસેથી મેળવજો, પણ યાદ રાખો, નટ મહેનતુ માણસ છે ને। ચાલો ચાલો, હજુ આગળ ઘણું જોવાનું છે। બાળ દોસ્તો, જેમ નટ સાહસથી ચાલે છે તેમ આ મોતનો કૂવો જુઓ। અહીં મોતના કૂવામાં બે મોટરસાયકલ અને એક કાર એક સાથે નીચેથી ઉપર અને ઉપરથી નીચે સુધી ગોળ ગોળ ફરે છે। આ લોકો પણ અદ્ભુત સાહસ બતાવે છે। આ કરતબ પણ વિજ્ઞાનના સિદ્ધાંત પર જ કામ કરે છે। આનો જવાબ પણ તમે વિજ્ઞાન શિક્ષક પાસેથી મેળવજો। ચાલો, હવે ભૂખ લાગી છે ને, ચાલો કંઈક ખાઈએ। બાળ દોસ્તો, ચાલો ચાલો પહેલાં પાણીપુરી ખાઈએ। આ ભાઈની પાણીપુરી ચટાકેદાર અને મસ્ત હોય છે, અને જુઓ તો ખરા, બધી જ વસ્તુ ઢાંકેલી અને સ્વચ્છ છે। બાળ દોસ્તો, તમે મેળામાં આવ્યા છો ત્યારે એ ધ્યાનમાં રાખવું કે સડેલી, બગડેલી કે અસ્વચ્છ વસ્તુઓ ન ખવાય। પાણીપુરી ખાવામાં લાઈન ખૂબ જ છે। તમારો વારો આવે તે પહેલાં આ ફુગ્ગાવાળા ભાઈને જુઓ, હવામાં ઉડતા ફુગ્ગા છે। બાળ દોસ્તો, તમને ખબર છે એ ફુગ્ગા કેમ ઉડે છે? એમાં હવા કરતાં હલકો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે। તમે કહેશો, સાહેબ, તમે તો બધે જ વિજ્ઞાન લઈ આવ્યા, ચાલો આગળ ચાલો। છોકરીઓને બંગડી લેવી હોય તો મસ્ત ડિઝાઇનવાળી બંગડી સામે પેલા બેન પાસે છે, અને છોકરાઓ સામે જુઓ, પેલો ભાઈ હાથ ઉપર મસ્ત ડિઝાઇન કરી આપે છે। આપણા દેશમાં વર્ષોથી આ છૂંદણા છૂંદવાનો શોખ લોકોને છે, હવે પરદેશમાં લોકો ટેટુ બનાવડાવે છે। તમારે બનાવડાવવું છે ટેટુ કે આગળ જઈએ? તો ચાલો ત્યારે આગળ। બાળ દોસ્તો, દોડો દોડો, અમ કાઢું કે ભમ કાઢું, કાળોતરો છે ભાઈ, આ મદારી ભાઈ છે, જાત જાતના સાપ બતાવે છે। બાળ દોસ્તો, એક વાત કહું, આ મદારી પાસે એકેય જીવતો કે સાચો સાપ નથી, બધા જ રબરના નકલી સાપ છે, કારણ કે
આપણા દેશમાં સાપની વસ્તી નાબૂદ થતી અટકાવવા સરકારે જ સાપને પકડવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે મદારીએ પેટ ભરવા માટે આમ કરવું પડ્યું. ભાઈ, તમારે તો હવે જે કરવું હોય તે કરો, પણ હું તો દર વર્ષની જેમ મારા મોહન કાકાની આઈસ્ક્રીમની દુકાનમાં તો આઈસ્ક્રીમ ખાઈશ જ. મોહન કાકા 50 વર્ષથી મેળામાં આઈસ્ક્રીમ વેચે છે. આહા, મસ્ત! તમને એ મોઢામાં પાણી આવી ગયું ને? ચાલો આગળ જુઓ, આ મસ્ત રમત છે. અહીં સામે ચોંટાડેલ ફુગ્ગા આ બંદૂક વડે ફોડવાના છે. ચાલો, જેને આ રમત રમવી હોય એ રમો, બાકીના આ રમકડાની દુકાનમાં રમકડા જુઓ. ચાવીવાળા રમકડા, પ્રાણીઓના રમકડા, રિમોટવાળા રમકડા, ઉડતા વિમાન અને ફૂલ રેકેટ અને બેટ દડો પણ અહીં મળે છે. ચાલો હવે મારા તરફથી સુલેમાન ચાચાની મીઠાઈની દુકાનમાં ગરમા ગરમ ફાફડા અને જલેબી ખાઈએ. બાળ દોસ્તો, આ મેળો તો આખી રાત ચાલશે. રાત્રે ઝગમગાટ કરતી લાઈટો થશે. લોકો મેળો માણવા રાતે પણ આવે. આ ઉપરાંત હવે તો મેળામાં એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સીસીટીવી કેમેરા, આકાશમાં ઉડતું ડ્રોન અને મોબાઈલ એટીએમ તથા મોબાઈલ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મજા પડીને મેળો જોવાની? અભ્યાસનો પહેલો પ્રશ્ન આ મુજબ છે. નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો. અહીં જેટલા શબ્દો આપ્યા છે તેમાં દરેક જોડીમાં એક શબ્દ ખોટો છે અને એક સાચો છે. આપણે તે સાચો શબ્દ શોધવાનો છે અને તેની નીચે લીટી કરવાની છે. રમકડા, રકમડા, તો સાચો શબ્દ થાય રમકડા. મેરો કે મેળો, ચકરડી, ચકરળી, ચકરડી તે સાચું છે, ચકરળી ખોટો શબ્દ છે. ચગડોર નહીં પણ ચગડોળ. આઈસ્ક્રીમ, આસક્રીમ, તો આસક્રીમ એવો કોઈ શબ્દ નથી, માટે આઈસ્ક્રીમ જ આપણે સાચો શબ્દ છે અને ત્યાં જ આપણે અન્ડરલાઈન કરશું. ફળકડી, ફળકરી, ફળકરી શબ્દ નથી, ફળકડી જે હવામાં ફરતી હોય તેને ફળકડી આપણે કહીએ છીએ. મદારી અને મદાડી, તો મદાડી ખોટો શબ્દ છે, મદારી સાચો શબ્દ છે. લાકડી અને લાકડી, તો આપણને ખ્યાલ છે લાકડી તે સાચો શબ્દ છે. આ રીતે આપણે સાચા શબ્દ નીચે લીટી કરશું. અભ્યાસનો પ્રશ્ન 2. આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરી લખો. અહીં જે વાક્યો આપ્યા છે તે આપણને લખવાના છે અને કેવી રીતે લખવાના છે, તો અહીં જે શબ્દો આડાઅવળા થઈ ગયા છે તેને ક્રમ અનુસાર ગોઠવી અને સાચું વાક્ય બનાવીને તે લખવાનું છે અને ત્યારબાદ મોટેથી તે વાક્ય વાંચવાનું છે. જેમ કે પહેલું વાક્ય છે, લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને, તો તેનો શબ્દોનો ક્રમ વ્યવસ્થિત ગોઠવી અને આપણે આ પ્રમાણે બોલી શકીએ અને લખી શકીએ, ચાલો હું તમને આજે મેળામાં લઈ જાઉં. આ રીતે બધા વાક્યોને વ્યવસ્થિત ગોઠવી આપણે વાંચીએ અને નોટમાં લખીએ. અભ્યાસનો પ્રશ્ન 2, તેમાં જે વાક્યો આપ્યા છે તે દરેક વાક્યોના શબ્દો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવી અહીં લખેલું છે. આ વાક્ય તમારે નોટમાં લખવાનું છે અને મોટેથી વાંચવાનું છે. પહેલું વાક્ય, ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં.
બીજું વાક્ય, મેળામાં જઈ મજા કરીશું. ત્રીજું, મેળામાં ઘણી દુકાનો છે. ચોથું, મેળામાં ચકડોળ ચક્કર ચક્કર ફરતી છે. પાંચમું, એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. છઠ્ઠું વાક્ય, દોરડા પર નટ લાકડી લઈને ચાલે છે. સાતમું, મદારી સાપનો ખેલ બતાવે છે. આઠમું, કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. નવમું, મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. અને દસમું વાક્ય આ મુજબ થાય, કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. આપણે મેળાનું ચિત્ર જોયું, એનિમેશન ફિલ્મ જોઈ, ખૂબ જ આનંદ કર્યો. અને મેળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે, શું વેચાય છે, તે બધું જાણ્યું. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ છીએ. સ્વાધ્યાયમાં બે પ્રશ્ન છે, તે બંને તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. પહેલો પ્રશ્ન છે, તમને મનપસંદ ચિત્રની મદદથી 8-10 વાક્ય લખો. કોઈ એક ચિત્ર તમારે પસંદ કરવાનું છે અને તે ચિત્ર વિશે તે ચિત્રમાં જોઈને 8-10 વાક્ય લખવાના છે. જો તમે બીજું કોઈ ચિત્ર ન મેળવી શકો તો અહીં જે મેળાનું ચિત્ર આવ્યું હતું તે ચિત્ર જોઈને પણ તમે 8-10 વાક્ય લખી શકો છો. બીજો પ્રશ્ન છે, વર્તમાનપત્રો કે સામાયિકોમાંથી વાર્તા ચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો. વાર્તા ચિત્રો મેળવવાના છે, જેમાં ક્રમ અનુસાર વાર્તાનો વિકાસ થતો હોય તેવા ચિત્રો ગોતવાના છે અને તે ચોંટાડવાના છે અને તેના પરથી એક સરસ મજાની વાર્તા લખવાની છે.